મિત્રો, સૌપ્રથમ તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઓનલાઈન સ્ટડી ગુજરાતમાં. આજે આપણે વાત કરવા છીએ નવી સરકારી ભરતી એટલે કે ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં હાલમાં ફોર્મ ભરાવવાના શરૂ છે, તો તેના વિશે વાત કરીએ તો તેની લાયકાત છે તે 12 પાસ, એટલે કે જેણે 12 સાયન્સ કરેલું હોય તેવા ઉમેદવારો આ ફોર્મ ભરી શકે છે. જેના ફોર્મ હાલમાં ભરાવવાના શરૂ છે જેની લાસ્ટ ડેટ છે તે 2 ફેબ્રુઆરી 2020 છે, તો આપણે વહેલી તકે ફોર્મ ભરી દેશું અને તેના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ. એ પહેલાં જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને હું ફ્યુચરમાં ગમે તે વિડીયો મૂકું તેની નોટિફિકેશન તમને મળતી રહે. મિત્રો, હાલમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડમાં નાવિક જનરલની પોસ્ટ માટે ફોર્મ ભરાઈ રહ્યા છે, જેમાં 10+2 એન્ટ્રી એટલે કે જેમણે ફિઝિક્સ અને મેથ્સ સાથે 12 સાયન્સ પાસ કરેલું હોય તેવા ઉમેદવારો આ ફોર્મ ભરી શકે છે. અને તેની ડેટની વાત કરીએ તો 26 જાન્યુઆરીથી લઈને 2 ફેબ્રુઆરી સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. મિત્રો, કોસ્ટગાર્ડમાં નાવિક જનરલ ડ્યુટીની પોસ્ટ માટે ફોર્મ ભરાઈ રહ્યા છે, તેના વિશે જો એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો 10+2 પેટર્ન એટલે કે જેમણે મેથ્સ અને ફિઝિક્સ સાથે 12 પાસ કરેલું હોય સાયન્સ સ્ટ્રીમમાંથી, તે પણ 50% સાથે તેવા ઉમેદવારો આ ફોર્મ ભરી શકશે. 50% હોવા જોઈએ, પ્લસ તમે મેથ્સ અને ફિઝિક્સ એટલે કે એ ગ્રુપમાંથી 12 સાયન્સ કરેલું હોવું જોઈએ તો તેવા ઉમેદવારો આ ફોર્મ ભરી શકે છે. તો તેના માટે એજની વાત કરીએ તો 18 થી 22 વર્ષના ઉમેદવાર આ ફોર્મ ભરી શકે છે, જે 1 ઓગસ્ટ 1998થી 31 જુલાઈ 2002 વચ્ચે જન્મેલા ઉમેદવારો આ ફોર્મ ભરી શકે છે. જ્યારે એજમાં છૂટછાટની વાત કરીએ તો SC ST માટે 3 વર્ષ અને OBC માટે SC ST માટે 5 વર્ષ અને OBC માટે 3 વર્ષની જે છૂટછાટ છે તે મળવાપાત્ર રહેશે. અને પગાર ધોરણની વાત કરીએ તો 21,700 રૂપિયા છે તે મળવાપાત્ર રહેશે, અને બીજા જે એલોવન્સ છે તે પણ મળવાપાત્ર રહેશે. જો આ પોસ્ટ માટે વેકેન્સીની વાત કરીએ તો ટોટલ 260 વેકેન્સી છે, તેમાં જનરલ કેટેગરી માટે 113, EWS માટે 26, OBC માટે 75, ST માટે 13 અને SC માટે 33, એમ કુલ 260 વેકેન્સી છે. અને આમાં જે તમારું પ્રમોશન છે તે નાવિક જનરલ ડ્યુટીમાં તમે લાગો તેમાંથી લઈને તમારું પ્રધાન અધિકારી સુધી પ્રમોશન થઈ શકશે. બીજી જો અધર ફેસિલિટીની વાત કરીએ તો ફ્રી રેશન, ક્લોથિંગ એ બધી ફેસિલિટી મળવાપાત્ર છે. ત્યારબાદ પેન્શન તમને મળવાપાત્ર રહેશે, કેન્ટીન અને લોનની ફેસિલિટી મળવાપાત્ર રહેશે, મેડિકલ ફેસિલિટી મળવાપાત્ર રહેશે, આ બધી ઘણી બધી જે અધર બેનિફિટ્સ છે તે તમને મળવાપાત્ર રહેશે. હવે જે ઉમેદવારોને આ પોસ્ટ માટે એપ્લાય કરવાનું હોય તો તે કઈ રીતે એપ્લાય કરવાનું રહેશે તેની પણ માહિતી આપેલી છે. તો તે માટે તમારે www.joinindiancoastguard.gov.in એ સર્ચ કરીને તેમાં ઓપોર્ચ્યુનિટીઝમાં જઈને તમારે એપ્લાય કરવાનું રહેશે. અને તેના માટે જો આપણે ડેટની વાત કરીએ તો 26 જાન્યુઆરીથી લઈને 2 ફેબ્રુઆરી સુધી તમે આ ફોર્મ ભરી શકો છો. તેના માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો 10th ક્લાસનું સર્ટિફિકેટ, એના તમારે પર્સન્ટેજ નાખવાના થશે. ત્યારબાદ 12ના તમારે પર્સન્ટેજ નાખવાના થશે. અને તમારે એક સેન્ટર સિલેક્ટ કરવાનું રહેશે. જો તમે ગુજરાતમાંથી એપ્લાય કરો તો તમારે ઓલરેડી ગાંધીનગર સેન્ટર જે સિલેક્ટ થઈને જ આવશે. ગુજરાતના ઉમેદવારો માટે એક જ સેન્ટર છે ગાંધીનગર, તો તમે ગાંધીનગર સિલેક્ટ કરવાનું આવશે અને ત્યાં જઈને તમારે એક્ઝામ આપવાની રહેશે. આ માટે જે તમારી એક્ઝામ છે તે February-March 2020માં લેવાશે. અને તેમાં શું પૂછાશે તેની વાત કરીએ તો મેથ્સ, ફિઝિક્સ, બેઝિક કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ જે 12th સ્ટાન્ડર્ડ સુધીમાં જે પણ કાંઈ આવેલું હોય તે પૂછાવાપાત્ર રહેશે. ત્યારબાદ GK, કરંટ
ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ અને રીઝનિંગ આ બધું પણ પૂછાશે. એક્ઝામની જો બીજી વાત કરીએ તો તેમાં 25-25 માર્કના 4 પેપર સેટ હશે. તે બધામાં તમારે 10+10+ એ રીતે માર્ક કવર કરવાના રહેશે. મિનિમમ બીજા બધામાં તમારે 10+ માર્ક હોય પણ એકમાં કદાચ 8 કે 9 માર્ક હોય તો પણ તમે ફેલ ગણાશો. એટલે ચારેય સેટમાં તમારે 10+ માર્ક તો મિનિમમ હોવા જ જોઈએ. એ રીતે તમારું મેરિટ બનશે. ને જો તમે મેરિટમાં આવી જશો તો તમને ડૉક્ટરી માટે બોલાવશે, અને ફિઝિકલ પહેલાં તો ફિઝિકલ માટે બોલાવશે ને પછી ડૉક્ટરી માટે બોલાવશે જો તમે ફિઝિકલ પાસ કરશો તો. ફિઝિકલ ટેસ્ટની વાત કરીએ તો ફિઝિકલ ટેસ્ટમાં શું હશે તો તેના માટે 1600 કિલોમીટર, 1.6 કિલોમીટર એટલે કે 1600 મીટર છે તે તમારે 7 મિનિટમાં પૂરું કરવાનું રહેશે. ત્યારબાદ તમારે 20 ઉઠક બેઠક કરવાની રહેશે અને 10 કુશઅપ્સ પણ કરવાના રહેશે. જો આ બધામાંથી તમે ક્લિયર કરી જાઓ એટલે પાસ કરી જાઓ તો પછી તમારે આગળ ડૉક્ટરી માટે જવાનું રહેશે. ત્યાં જ્યારે તમે એક્ઝામ દેવા જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની વાત કરીએ તો સૌપ્રથમ તો એડમિટ કાર્ડની 3 કોપી તમારી પાસે હોવી જોઈએ. તમારી પાસે એપ્લિકેશન ફોર્મની 2 કોપી હોવી જોઈએ. એપ્લિકેશન ફોર્મ તમે ફોર્મ ભરો ત્યારબાદ જે નીકળે તે એપ્લિકેશન ફોર્મને તમે એક્ઝામ દેવા જાઓ તે માટેની તમારી જે એડમિટ કાર્ડ છે તેની 3 કોપી ને એપ્લિકેશન ફોર્મની 2 કોપી તમારી પાસે હોવી જોઈએ. તમારી પાસે 10માનું સર્ટિફિકેટ અને માર્કશીટ બંને હોવી જોઈએ. ત્યારબાદ 12માનું પણ સર્ટિફિકેટ અને માર્કશીટ બંને હોવી જોઈએ. જે કેન્ડિડેટ છે તે હાયર એજ્યુકેશન કરતા હોય, મીન્સ કે 12 કરતાં વધારે અત્યારે સ્ટડી કરતા હોય તો તેને તે જો તેમને એન્ટર કરેલું હોય તો તેમની પણ માર્કશીટ હોવી જોઈએ. ત્યારબાદ જો વાત કરીએ તો જે એસસી એસટી ઓબીસીમાંથી જે બિલોંગ કરતા હોય તો તેમના માટે છે તે કાસ્ટ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. ઈડબલ્યુએસ કેન્ડિડેટ જે ઇકોનોમિક વીકર સેક્શનમાંથી એપ્લાય કરે છે તેમના માટે તેમનું ઈડબલ્યુએસ સર્ટિફિકેટ પણ હોવું જોઈએ. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ પાસે ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું ફરજિયાત છે. ડોમિસાઇલ સર્ટિફિકેટ હોવું જોઈએ. ત્યારબાદ કોઈપણ ઓળખનું પ્રૂફ હોવું જોઈએ. આઈડેન્ટિટી પ્રૂફ તમારી પાસે હોવું જોઈએ. ડ્રાઇવિંગ લાઇસન્સ છે, આધાર કાર્ડ છે, વોટર કાર્ડ છે, પાન કાર્ડ છે, ગમે તે તમારી પાસે એકાદું આઈડેન્ટિટી પ્રૂફ હોવું જોઈએ. મેડિકલની જો વાત કરીએ તો તમારી હાઇટ છે તે મિનિમમ 157 સેન્ટીમીટર હોવી જોઈએ. તમારી જે ચેસ્ટ છે એટલે કે છાતી જે ફૂલાવાની છે તે મિનિમમ તમારે 5 સેમી ફૂલાવી પડશે. ત્યારબાદ જે તમારો વેઇટ છે તે તમારી હાઇટને ±10% જેટલો આઘો પાછો હોય તો ચાલે, પણ તમારા હાઇટ પ્રમાણે તમારો તેમાં વેઇટ હોવો જોઈએ. તમારું હિયરિંગ છે તે નોર્મલ હોવું જોઈએ. તેવા બધા ક્રાઇટેરિયા મેડિકલ સ્ટાન્ડર્ડ માટે રાખેલા છે. તમારી જે ટ્રેનિંગ છે ભરતી પ્રક્રિયા પૂરી થયા બાદ જેનું પણ સિલેક્શન થશે તેનું 2020 ટ્રેનિંગ માટે બોલાવવામાં આવશે. આ ફોર્મની લાસ્ટ ડેટ છે તે 2 ફેબ્રુઆરી છે. તો વહેલી તકે આપણે જે પણ લોકો ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકતા હોય તો વહેલી તકે આમાં ફોર્મ ભરી દેજો. જય હિન્દ.